ઓમ નમો નારાયણ હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂસ કિચનમાં આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ જે અરૂસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો આજની આપણી પહેલી કમેન્ટ છે ખુશી ગોસાઈ વાવ નાઇસ રેસીપી મસ્ત થેન્ક યુ ખુશી કમેન્ટ કરવા માટે અને તમારી યાદની કમેન્ટ પહેલી છે જે આપણે સન્ડેમાં વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ આપણે લઈએ છીએ તો આજે આપણે ગુજરાતીમાં આપણે જે કચુંબર બનાવીએ એ બનાવ્યું છે તો તમે પહેલી કમેન્ટ કરી છે એમ કે તમે બે લાયકન દબાવીને રાખ્યું હશે તો નોટિફિકેશન મળ્યું ને તરત તમે કમેન્ટ કરી તો થેન્ક યુ કે તમને મારી આ રેસિપી ગમી અને તમે ફર્સ્ટ કમેન્ટ કરી એમ તો આ રીતે કમેન્ટ કરતા રહેજો એમ ઓમ નમો નારાયણ આગળની આપણી કમેન્ટ છે રીમા ઓમ નમો નારાયણ અરુણાબેન આપકી હર રેસિપી મુજબ અચ્છી લગી ઓર આગે નઈ નઈ રેસિપી અમે બતા બતાવીએ એમ રીમા સ્વર્ણકાર સાગવાડ રાજસ્થાન છે થેન્ક યુ રીમા બેન કમેન્ટ કરવા માટે આપને હિન્દી મેં કમેન્ટ ક્યાં હે ઓર અરુસ કિચન હિન્દી ભી ચેનલ આપણી છે એમ તો હું આશા કરું છું કે તમને ગમશે એ અરુસ કિચન હિન્દી અને આપણે અત્યારે એમાં સો સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને તમે બધા જો આ જ રીતે સાથ સહકાર આપતા રહો જેમ અરુસ કિચન ગુજરાતીમાં આપ્યો છે એ રીતે તો આપણે જલ્દી આમાં પણ આપણે સિલ્વર બટન સુધી પહોંચી જશું એમ તો થેન્ક યુ આ રીતે કમેન્ટ કરતા રહેજો અને સાથ આપતા રહેજો આ જ રીતે એમ અને હું આશા કરું છું કે હું આગળ કોઈ પણ રેસીપી મૂકું એ તમને તરત મળે હિન્દીમાં આપણે એટલે ચાલુ કર્યું કેમ કે ઘણા બધા એ રીતે કહેતા હતા અમને રેસીપી જોઈને ખબર તો પડી જાય છે પણ ભાષામાં થોડુંક ઓળું થાય એટલે મેં વિચાર્યું કે આપણે અરુસ કિચન હિન્દી ચાલુ કરીએ એમ તો એમાં પણ તમે આ જ રીતે સાથ આપજો એમ ઓમ નમૂના આગળની આપણી કમેન્ટ છે જયશ્રીબેન હે તમારી બધી જ રેસીપી મને બહુ જ ગમે છે માસી મારું બોય પંદર મંશનો છે અને એના માટે કંઈક બનાવશો તો થેન્ક્સ કંઈક ઘરની વસ્તુમાંથી બની જાય તો વધુ સારું પ્લીઝ થેન્ક યુ જયશ્રીબેન કમેન્ટ કરવા માટે અને તમે કીધું કે તમારો બોય પંદર મહિનાનો છે અને એના માટે કંઈક બનાવો તો હું ચોક્કસ બનાવીશ અને ઘરમાં વસ્તુ બનતી હોય એમાંથી જ આપણે બનાવશું એમ ઘણા બધા એ રીતે કમેન્ટ કરે નાના છોકરાઓ માટે કંઈક હેલ્ધી બનાવો એમ તો આપણે ચોક્કસ બનાવશું અને તમને મારી રેસીપી ગમે છે એ જાણી મને ઘણો આનંદ થયો એમ તો થેન્ક યુ અને આ જ રીતે કમેન્ટ કરતા રહેજો એમ ઓમ નમોના આગળની આપણી કમેન્ટ છે ધ્રુવી તમારી રેસીપી બહુ ગમે છે એમ ઇઝી સ્ટેપ સાથે હોય છે અને બહુ બહુ કોમ્પ્લિકેટ નથી હોતી એમ એટલે બહુ મજા આવે છે અને તમારી બોલવાનું મને બહુ ગમે છે એમ થેન્ક યુ ધ્રુવી કમેન્ટ કરવા માટે અને મારી રેસીપી તને ગમે છે એ જાણી મને ઘણો આનંદ થયો અને હું આશા કરું છું કે આગળ પણ તને મારી રેસીપી આ રીતે ગમશે એમ તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે અને ધ્રુવી તે કીધું કે મને તમારી બોલવાની જે બહુ ગમે છે એમ તો થેન્ક યુ કે તને મારું બોલવાનું ગમે છે ઘણા બધા મને એ રીતે કમેન્ટ કરે છે કે તમારી ભાષા બહુ મીઠી છે અને અમને હાંભળવાનું બહુ ગમે છે એમ તો થેન્ક યુ તમને બધાને મારી ભાષા આ રીતની ગમે છે એ જાણી મને ઘણો આનંદ થયો એમ તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે ઓમ નમો છે નૈનાબેનની વેરી નાઇસ મલાઈ કોપ્તા બહુ સરસ બનાવ્યા બેન સાવ સહેલી રીતથી બનાવી શકીએ અને રેસીપી એકદમથી તરત સમજાઈ જાય છે એમ મને તો બહુ ગમ્યું ઓકે બેન જય શ્રી કૃષ્ણ કેનેડાથી નૈનાબેનના ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ નૈનાબેન થેન્ક યુ કમેન્ટ કરવા માટે તમે રોજ કમેન્ટ કરો જ છો અને તમને મારી રેસીપી ગમે છે એ જાણી મને ઘણો આનંદ થયો એમ તો હું આશા કરું છું કે આગળ પણ તમને આ જ રીતે મારી રેસીપી ગમશે એમ તમે ડેઇલી કમેન્ટ કરો જ છો તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે ઓમ નમોના આગળની આપણી કમેન્ટ છે નીલા યમી યમી મલાઈ કોફ્તા અરુણાબેન થેન્ક યુ નીલા કમેન્ટ કરવા માટે ને મલાઈ કોફ્તા તમને ગઈમાં એ જાણી મને ઘણો આનંદ થયો ઘણા બધાએ મને એ રીતને કમેન્ટ કરી હતી કે મલાઈ કોફ્તા બનાવો એમ એમાં મારી ભત્રીજીએ મને કીધું હતું તમના કે અરુણા ફાયબા મલાઈ કોફ્તા બનાવજો એમ ઘણી વાર પહેલાં કીધું હતું પણ જ્યારે ટાઈમ મળે એ રીતે હું બનાવું એ રીતના એમ તો થેન્ક યુ કે તમને મારા મલાઈ કોફતા ગઈમાં એ જાણી મને ઘણો આનંદ થયો એમ થેન્ક યુ કમેન્ટ કરવા માટે ઓમ નમો આગળની આપણી કમેન્ટ છે દીપ્તિબેનની સુપર ડુપર રેસીપી અરુણાબેન બહુ જ એક્ટિવ છો તમે વેરી નાઇસ ઓમ નમો નારાયણ હું દીપ્તિ બરોડાથી ઓમ નમો નારાયણ દીપ્તિ થેન્ક યુ કમેન્ટ કરવા માટે તું રોજ કમેન્ટ કરે જ છે અને હું વાંચું જ છું એમ તો તને મારી રેસીપી ગમે છે કાયમ ક્યારેય એવું નથી બન્યું કે તે કમેન્ટ ના કરી હોય એમ તો મારી રેસીપી તને આ રીતે ગમે છે અને હું આશા કરું છું કે આગળ પણ તને આ જ રીતે ગમશે એમ તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે ઓમ નારાયણ આપણી આગળની કમેન્ટ છે સેજલ સંઘવી સુપર ઇટ્સ ગુડ ફોર મોર્નિંગ બ્રેકફાસ્ટ ટુ વિથ ટી ચોક એન્ડ કોરો સંભારો એમ થેન્ક્સ ફોર શેરિંગ ધીસ વર્ઝન ઓફ પરાઠા એમ થેન્ક યુ સેજલ કમેન્ટ કરવા માટે અને તમે આપણે જે તુવેરના પરોઠા મૂક્યા હતા એમાં કમેન્ટ કરી તો તમને તુવેરના પરોઠા આ રીતે ગઈમાં એ જાણી મને ઘણો આનંદ થયો તમે કીધું ચા અને કોરો સંભારો ને હાથે નાસ્તામાં બહુ સારું લાગે એમ તો તમે ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા લીલી તુવેરના પરોઠા એમ આપણે અલગ અલગ આ રીતે અત્યારે શિયાળામાં શાકભાજી આવતી હોય તો આપણે અલગ આ રીતે બનાવી શકીએ એમ તો ઘણા બધાને પસંદ આવ્યા લીલી તુવેરના પરોઠા તો તમને પણ ગયમાં થેન્ક યુ કમેન્ટ કરવા માટે અને મારી રેસિપી ગમે એ માટે ઓમ નમો નારાયણ આગળની આપણી કમેન્ટ છે રિયા ગોસ્વામી ઓમ નમો નારાયણ અરુણાબેન હું દાબેલી બનાવવાનું વિચારતી જ હતી અને તમારો વિડીયો આવ્યો હવે તો બનાવી જ પડશે એમ ઓમ નમો નારાયણ રિયા થેન્ક યુ કમેન્ટ કરવા માટે આપણે દાબેલીનો મસાલો મૂક્યો છે એમાં તમે કમેન્ટ કરી છે કે હું બનાવવાનો વિચાર જ કરતી હતી ને તમે રેસિપી મૂકી એમ તો આપણે મસાલો બનાવ્યો છે ને દાબેલીની રેસિપી પણ આપણે મૂકેલી જ છે અને તમે ચોક્કસ બનાવજો અને હું આશા કરીશ કે તમને ગમશે એમ અને કમેન્ટ કરીને મને કહેજો કે કેવી બહેની તમારી દાબેલી એમ થેન્ક યુ કમેન્ટ કરવા માટે ઓમ નમૂના આગળની આપણી કમેન્ટ છે રીમા જય શ્રી કૃષ્ણ અરુણાબેન તમારી હર રેસીપી મને સારી લાગી કડભાત બહુ સારું લાગી બેન તમે બહુ હસમુખ છો અને તમારી હર રેસીપી મને સારી લાગી તમારા બધા પરિવારનો સ્વભાવ મને બહુ સારો લાગ્યો તમે બહુ હસમુખા છો એમ તમે નવી નવી રેસીપી જરૂર બતાવજો રીમાબેન સોની મુંબઈ હું પણ રાજસ્થાનની છું અને મારા હસબન્ડનું જોબ મુંબઈમાં છે એમ ઓમ નમો નારાયણ રીમાબેન થેન્ક યુ કમેન્ટ કરવા માટે અને તમે કીધું કે તમારો સ્વભાવ હસમુખો છે તો થેન્ક યુ તમને મારો સ્વભાવ ગમ્યો અને મારા પરિવારનો પણ સ્વભાવ તમને ગમ્યો એમ અને મારી રેસીપી પણ તમને ગમે જ છે તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે અને હું આશા કરું છું કે આગળ પણ મારી રેસીપી તમને આ જ રીતે ગમશે એમ તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે ઓમ નમોનારાય પણ આપણી કમેન્ટ છે સ્વાતિ ઘરમાં રહેલી હળદરનો પાવડર લઈ શકીએ છીએ એમ થેન્ક યુ સ્વાતિ કમેન્ટ કરવા માટે આ તમે આપણે હળદરવાળો પાક બનાવ્યો તો એમાં કમેન્ટ કરેલી છે ઘણા બધાએ આ રીતે પૂછ્યું કે આપણે જે હળદરનો પાવડર ઘરમાં હોય એ વાપરી શકીએ હા એ પણ આપણે નાખી શકીએ પણ એ છે ઝીણો હોય છે અને આ આપણે શેજ ઓલા મિક્સરમાં પીસીએ અને એ પણ આપણે વરિયાળી ભેગો પીસીએ એટલે એનો ટેસ્ટ થોડોક અલગ જ આવે છે એમ તો તમે ઘરમાં પડેલી હળદર પણ વાપરી શકો પણ આનો સ્વાદ થોડોક ફેર પડી જાય એમ કેમકે સેજ દરદરો હોય છે આ ઓળું એકદમ પાવડર હોય છે આપણે જે શાકમાં નાખીએ હળદર દાળ શાકમાં એ તો તમે આ રીતે નાખવું હોય તો એ રીતે પણ નાખી શકો ઘણા બધાએ આ રીતે પૂછ્યું તો તમે તમારી જે રીતના હોય ઘરમાં હોય એ રીતે પણ તમે નાખી શકો છો ઘણા બધાને હળદર પાક આ રીતે કેમ કે શિયાળો છે ને અત્યારે સીઝન હળદર આ હળદર છે લીલી હળદર આવે છે તો એ પણ તમે નાખી શકો જો લાંબો ટાઈમ ન રાખવો હોય તો લીલી હળદર પણ તમે થોડીક નાખી શકો છો જે રીતે આપણે આદુ પાક બનાવ્યો હતો એ રીતે આમાં હળદરનો એ રીતે પણ તમે બનાવી શકો છો એમ તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે ઓમ નારા તો આ હતો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો જો તમારી કોઈપણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી કેમકે આમાં આપણે દસથી બાર કમેન્ટ વધીને લઈ હકતા હોય છે તો આગળ એક પછી એક બધાનો નંબર ચોક્કસ આવશે એમ તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે ઓમ નારાયણ